શ્રી આર એચ કોટક પ્રાઇમરી સ્કૂલ સ્ટાન્ડર્ડ એટ ઇંગ્લિશ ગ્રામર ચેપ્ટર ચાર વિદ્યાર્થી મિત્રો આપણે અત્યારે ઇંગ્લિશ ગ્રામરનું શરૂ કર્યું છે એટલે અને આજે આપણે ચેપ્ટર ચાર પહોંચ્યા છીએ ગ્રામરની અંદર આપણે ટેન્સેસ ચાલુ થઈ ગયા છે બરાબર ધ્યાનથી જોજો અને સાંભળજો ન સમજાય ત્યાં પૂછજો આજે આપણે જે ચોથું ચેપ્ટર ભણવાના છીએ ને વિદ્યાર્થી મિત્રો એ છે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ વિદ્યાર્થી મિત્રો ચોથા ધોરણમાં અને પાંચમા ધોરણમાં તમે ફક્ત ક્રિયાપદને આઈએનજી લગાડતા શીખાતા શું હતું એ ત્યારે તમને ખબર નહોતી પણ અત્યારે હવે તમને એ આવડી જશે બરાબર આમ તો તમને એવું કહીએ છીએ કે કાળ છે મુખ્ય કાળ છે એ ત્રણ છે વર્તમાન કાળ બીજો કયો આવશે ભૂતકાળ હં અને ત્રીજો ભવિષ્ય કાળ પણ એમાં પણ પેટા પેટા હોય ને અંદર 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 આવતા હોય એવા એમાંનો એક આજે આપણે જે ભણવાનો છે તે છે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ બોલતી વેળાએ જે ક્રિયા ચાલુ છે અથવા જે ક્રિયા થઈ રહી છે તે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે એટલે હું અત્યારે તમને ભણાવું છું ને તો એ કયો કાળ આવે વિદ્યાર્થી મિત્રો ચાલુ વર્તમાન કાળ તમે ભણો છો તો કયો કાળ આવશે ચાલુ વર્તમાન કાળ એટલે જે ક્રિયા ચાલુ હોય બોલતી વખતે અથવા તો આપણે કરતા હોઈએ તે ક્રિયા થઈ રહી હોય ત્યારે કયો કાળ આવે ચાલુ વર્તમાન કાળ એની વાક્ય રચના કઈ રીતે થાય છે તો વાક્ય રચનામાં કરતા પછી એમિઝાર પછી જે ક્રિયાપદ હોય ને વર્ગ એને આગાડવાનું સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો દાખલા તરીકે કરતા છે એ રાજ છે તો રાજ છે ત્રીજો પુરુષ એક વચન છે તો એની સાથે શું આવશે ઇઝ એટલે રાજ ઇઝ એની ચાલવાની ક્રિયા ચાલુ છે આપણે એવું બતાવવું છે તો વોકને આ એનજી લગાડી દેવાનું એટલે આ થઈ ગયો ચાલુ વર્તમાન કાળ એટલે રાજ ચાલી રહ્યો છે સમજાણું હવે એના ઉદાહરણ જોઈએ આઈ એમ પ્લેઇંગ ટેનિસ નાવ વિદ્યાર્થી મિત્રો નાવ આવે ને તો પણ સમજવાનું કે ચાલુ વર્તમાન કાળ છે અત્યારે ક્રિયા ચાલુ થઈ રહી છે ચાલુ જ છે એમ આઈ એમ પ્લેઇંગ ટેનિસ નાવ હું અત્યારે ટેનિસ રમી રહી છું અથવા રમી રહ્યો છું રાજ ઇઝ રીડિંગ ઇટિંગ એન એપલ રાજ સફરજન ખાઈ રહ્યો છે અત્યારે એની ખાવાની ક્રિયા ચાલુ છે ત્રીજું છે વી આર લર્નિંગ ઇંગ્લિશ અત્યારે આપણે અંગ્રેજી ભણી રહ્યા છીએ ને હં તો આપણે અત્યારે જે ભણી રહ્યા છીએ ક્રિયા ચાલુ છે તો અમે અંગ્રેજી શીખી રહ્યા છીએ આ ત્રણ ઉદાહરણ તમને અહીં આપેલા છે એ ઉદાહરણ ઉપરથી આપણે ક્રિયા ચાલુ છે એવી ખબર પડે છે એટલે ચાલુ વર્તમાન કાળ થશે આવા જ કેટલાક ચાલુ વર્તમાન કાળના આપણે પ્રશ્નો અને એના ઉત્તરો જોવાના છે પહેલું છે હુ ઇઝ વિનિંગ ધ મેચ મેચ કોણ જીતી રહ્યું છે તો હુની જગ્યાએ નામ લખીશું રોહન ઇઝ વિનિંગ ધ મેચ રોહન મેચ જીતી રહ્યો છે અથવા તો વી આર વિનિંગ ધ મેચ આપણે મેચ જીતી રહ્યા છીએ બીજું છે વોટ ઇઝ ભૂષણ ત્રીજું વાક્ય આપેલું છે વેર આર ગોઈંગ આર અને ગોઈંગ એટલે ચાલુ વર્તમાન કાળ થયો તેઓ ક્યાં જઈ રહ્યા છે ધે આર ગોઈંગ ટુ સ્કૂલ તેઓ શાળાએ જઈ રહ્યા છે આવું પણ ગોઈંગ આવ્યું એટલે આપણને ખબર પડી જાય કે ચાલુ વર્તમાન કાળ છે ચોથું વાક્ય આપેલું છે વેન ઇઝ ગંગા કમિંગ ગંગા ક્યારે આવી રહી છે તો ગંગા ઇઝ કમિંગ ઇન ધ મોર્નિંગ ગંગા સવારે આવી રહી છે પાંચમું વાક્ય છે વિચ એનિમલ આર યુ બ્રિંગિંગ તમે ક્યુ પ્રાણી લાવી રહ્યા છો તો વી આર બ્રિંગિંગ અ કેટ અમે એક બિલાડી લાવી રહ્યા છીએ હવે આ તો હું વોટ વેર વેન વાળી વાત થઈ હવે આવે છે તો કેવલ ઇઝ કીપિંગ થ્રી શર્ટ્સ કેવલ ત્રણ શર્ટ રાખી રહ્યો છે અહીંયા તમને ચાલુ વર્તમાન કાળના કેટલાક વાક્યો તમને ઉદાહરણ સાથે સમજાવેલા છે હવે આપણે જ્યારે સમજી લઈએ ત્યાર પછી શું આવે વિદ્યાર્થી મિત્રો એક્સરસાઇઝ હા તો શું આવ્યું એક્સરસાઇઝ એક્સરસાઇઝમાં પ્રશ્ન પહેલો આપેલો છે કાઉન્સમાં આપેલા ક્રિયાપદોના ચાલુ વર્તમાન કાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો ચાલુ વર્તમાન કાળ હોય ત્યારે તમારે એક વસ્તુ યાદ રાખવાની કે એક તો એમ ઇઝ આર લગાડશું અને જે તમને ક્રિયાપદ આપેલું હોય એને શું લગાડશું આઈ હા તો એનું ઉદાહરણ આપેલું છે ધ સ્ટુડન્ટ્સ આર રીડિંગ અ લે સન કાઉસમાં રીડ આપેલો છે એટલે રીડિંગ સ્ટુડન્ટ્સ છે બહુવચન છે એટલે આપણે આર લખ્યું પેલી ખાલી જગ્યા છે લલિત ખાલી જગ્યા ફોર યુ કાઉસમાં વેઇટ આપેલો છે લલિત છે ત્રીજો પુરુષ એકવચન છે એટલે ઇઝ અને વેઇટિંગમાં આઈએનજી વેઇટને આઈએનજી લગાડી દીધું એટલે વેઇટિંગ થઈ ગયું બીજી ખાલી જગ્યા છે આઈ ખાલી જગ્યા અ સ્ટોરી ખાસમાં રાઈટ આપેલું છે આઈની સાથે શું આવે વિદ્યાર્થી મિત્રો હા એમ આવે તો આઈ એમ રાઇટિંગ ત્રીજું છે કિરણ ખાલી જગ્યા સંસ્કૃત લર્ન આપેલું છે તો કિરણ છે ત્રીજો પુરુષ એકવચન તો હવે તો તમને ખબર પડી ગઈ કે ત્રીજા પુરુષ એકવચન સાથે શું આવશે ઇઝ હં તો કિરણ ઇઝ લર્નિંગ વિદ્યાર્થી મિત્રો ફરીથી એક વખત ટુ બી ના રૂપ હું બોલી જાઉં છું જરા ધ્યાનથી સાંભળી લેજો આઈ એમ વી આર યુ આર યુ આર હી સી ઈટ ઇઝ અને ધે આર સમજાઈ ગયું ને તો ધેની સાથે હવે શું આવશે આર હા તો ચોથી ખાલી જગ્યા જોઈએ ધે ખાલી જગ્યા અંડર ધ ટ્રી કાઉસમાં સીટ આપેલું છે તો ધે આર સીટિંગ ટીને બેવડાવી નાખશું કારણ કે એમાં પણ અમુક નિયમ હોય ને વિદ્યાર્થી મિત્રો હા તો સિટિંગ અંડર અ ટ્રી ખાલી જગ્યા ઉમંગ ખાલી જગ્યા વિથ જો અહીંયા બે ખાલી જગ્યા આપેલી છે અને ઉમંગ છે ત્રીજો પુરુષ એક વચન છે એટલે આપણે પહેલાં શું લખીશું ઇઝ અને કમિંગ કમિંગમાંથી જો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો એ નીકળી જાય અને આ એનજી લાગશે છઠ્ઠું વાક્ય છે ખાલી જગ્યા વિ રનિંગ સોરી ખાલી જગ્યા વી ખાલી જગ્યા ફાસ્ટ વીની સાથે શું આવશે આર રનિંગમાં ડબલ એન થઈ જશે રનિંગ ફાસ્ટ હં પિયુષ ખાલી જગ્યા હિઝ હેન્ડ્સ તો ક્લેપ આપેલું છે તો ઇઝ ક્લેપિંગ થશે આઠમું છે દિનેશ એન્ડ મનીષ ખાલી જગ્યા તો આર કાઉસમાં ડાન્સ આપેલું છે તો ડાન્સમાંથી ઈ નીકળીને આઈએનજી લાગશે ડાન્સિંગ આઠમું વાક્ય છે સોરી નવમું વાક્ય છે ધ મંકી ખાલી જગ્યા બનાના તો કાઉસમાં ઈટ આપેલું છે તો ઈઝ ઇટિંગ થશે યુ ખાલી જગ્યા અ કેક કાઉસમાં બેક આપેલું છે યુની સાથે આર આવશે તો બેકિંગ થશે તો યુ આર બેકિંગ અ કેક સમજાઈ ગયું આ થઈ તમારી ખાલી જગ્યા હવે આવે છે પ્રશ્ન બે કૌંસમાં આપેલા શબ્દો વડે પ્રશ્નાર્થ વાક્ય બનાવો કૌંસમાં શબ્દો આપેલા છે એનાથી આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે આમાં તમારે હું વોટ વેર વેનનો ઉપયોગ કરવાનો છે જોઈ લઈએ ઉદાહરણ આપેલું છે સંજય ઇઝ ગોઈંગ ટુ અમદાવાદ કૌંસમાં વેર આપેલું છે સંજય ક્યાં જઈ રહ્યો છે અમદાવાદ જઈ રહ્યો છે તો શું નીકળી જશે વિદ્યાર્થી મિત્રો અમદાવાદ તો વેર ઇઝ સંજય ગોઈંગ તું અમદાવાદ નીકળી જશે પ્રશ્ન પહેલો છે અંકિત એન્ડ પૂજા આર સિંગિંગ અ સોંગ હુંથી વાક્ય બનાવવાનું છે હું વાળું વાક્ય જ્યારે બનાવો ત્યારે નામ નીકળી જાય અંકિત અને પૂજા નીકળી જશે એની જગ્યા આવશે હું હું આર સિંગિંગ અ સોંગ ઓકે ધન હા બીજું વાક્ય છે ગીતા ઇઝ રાઇટિંગ અ પોયમ શું લખી રહી છે ગીતા તો પોયમ છે તો પોયમ નીકળી જશે એના સિવાયનું બધું જ આવશે આપણે વાક્ય ગોઠવીએ પહેલાં આવશે વોટ જેનાથી વાક્ય બનાવવાનું છે તે પછી ક્રિયાપદ શું છે ઇઝ પછી કરતા કોણ છે ગીતા તો વોટ ઇઝ ગીતા રાઈટિંગ સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો હા મોના ઇઝ ડ્રોઈંગ અ રંગોલી હવે હું વાળા વાક્ય તો તમને આવરી ગયા છે શું લખીશો મોના કાઢી નાખશો એની જગ્યાએ હું લખશો હુ ઇઝ ડ્રોઈંગર રંગોલી સરસ આવી ગયું ચોથું વાક્ય છે વી આર વોકિંગ ઇન ધ ગાર્ડન ક્યાં ચાલી રહ્યા છો તમે તો ગાર્ડનમાં ઇન ધ ગાર્ડન છે એ નીકળી જશે એ સિવાયનું બધું જ આવશે તો પહેલાં આપણે વેર લખીશું વેર પછી આર પછી કરતા એટલે વી એટલે વેર આર વી અને ચાલવાની ક્રિયા ચાલુ છે એટલે વોકિંગ પાછા પ્રશ્નાર્થ તો આવશે જ સમશાણું વિદ્યાર્થી મિત્રો હા ચાર વાક્ય આપણે જોયા હવે પાંચમું વાક્ય જોઈએ પાંચમું છે ધ ચિલ્ડ્રન આર ગોઈંગ હોમ એટ થ્રી ઓ ક્લોક વેન સમય બતાવને સમય છે એ નીકળી જશે એટ થ્રી ઓ ક્લોક નીકળી જશે બાકીનું બધું જ આવશે તો વેન આર ધ ચિલ્ડ્રન ગોઈંગ હોમ છઠ્ઠું વાક્ય છે મધર ઇઝ બાઈંગ ધ પિંક સાડી કઈ સાડી પિંક સાડી નીકળી જશે વીચ પૂછ્યું છે એટલે તો વીચ સારી ઇઝ મધર બાઈ કલર છે એ નીકળી ગયો હં સાતમું વાક્ય છે હાવ મેનીથી બનાવવાનું છે ધે આર પ્લાન્ટિંગ ટેન ટ્રીઝ હં તો દસ છે સંખ્યા છે એ નીકળી જશે તો પહેલાં હાવ મેની પછી સંખ્યા પછીનો જે શબ્દ છે એને પહેલાં લઈ લેવાનો હાવ મેની ટ્રીઝ આર ધે પ્લાન્ટિંગ આ થઈ ગયો તમારો બીજો પ્રશ્ન બીજા પ્રશ્નમાં આપણે સાતસોથી કમ્પ્લીટ કર્યું હવે આઠમા પ્રશ્ન જોઈ લેશું તો આઠમા પ્રશ્નમાં એમ કે છે ધ ટીચર ઇઝ રાઇટિંગ ઓન ધ બ્લેક બોર્ડ ક્યાં લખે છે તો બ્લેક બોર્ડ ઉપર ઓન ધ બ્લેક બોર્ડ નીકળી જશે એ સિવાયનું બધું જ આવશે તો વેર ઇઝ ધ ટીચર રાઇટિંગ હા દમો પ્રશ્ન છે ધ પોસ્ટમેન ઇઝ બ્રિંગિંગ લેટર્સ વોર્ડથી બનાવવાનો છે તો જેનાથી બનાવવાનો હોય પહેલાં મૂકશું શું તો લેટર્સ નીકળી જશે એના સિવાયનું બધું જ આવશે તો વોટ ઇઝ ધ પોસ્ટમેન બ્રિંગિંગ બ્રિંગિંગ બરાબર હવે અંકિત એન્ડ મનન આર અ હોસ્ટેલ તો ક્યાં રહે છે એના હોસ્ટેલ નીકળી જશે એ સિવાયનું બધું જ આવશે તો વેર આર અંકિત એન્ડ મનન સ્ટેઇંગ ઓકે હવે આ દસ પ્રશ્ન બીજા પ્રશ્નના લખાઈ ગયા છે પ્રશ્ન ત્રણ રેખાંકિત શબ્દો ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્નાર્થ વાક્ય બનાવીને લખો ઉદાહરણ અહીં આપેલું છે સુમિત ઇઝ રીડિંગ અ બુક અ બુક એટલે શું આપેલું છે હં તો બુક આપેલું છે બુક નીકળી જશે એ સિવાયનું બધું જ આપણે લખવાનું છે બુક છે એ શું છે શું વાંચી રહ્યો છે એટલે આપણે વોટથી પ્રશ્ન બનાવશું વોટ ઇઝ સુમિત રીડિંગ પ્રશ્ન પહેલો છે મધર ઇઝ અરેન્જિંગ ધ ડીશીસ ઓન ધ ટેબલ પહેલું છે ધ ડિશિસ વસ્તુ છે એટલે વોટથી બનાવશું અને ઓન ધ ટેબલ એટલે સ્થળ બતાવે છે એટલે વેરથી બનાવશું એટલે એ બંને જ વસ્તુ એમાં નીકળી જશે પહેલાં આપણે આવીએ વોટથી વોટ ઇઝ મધર અરેન્જિંગ ઓન ધ ટેબલ અને બીજું છે વેર ઇઝ મધર અરેન્જિંગ ધ ડીશીસ ઓકે પ્રશ્ન બીજો છે નીતા નીતિન એન્ડ અમિત આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન નીતિન અને અમિતની લીટો છે એટલે હુથી બનશે ઇન ધ ગાર્ડન જગ્યા બતાવેલી છે એટલે વેરથી બનશે તો પહેલું વાક્ય બનાવીએ હુ આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન અને બીજું વેર આર નીતિન એન્ડ અમિત પ્લેઇંગ સમજાઈ ગયું હા ત્રીજો છે સ્વપ્નિલ ઇઝ બાઇંગ ટોયઝ વસ્તુ બતાવેલી છે તો ટોયઝની લીટી છે એટલે વોટથી બનશે વોટ ઇઝ સ્વપ્નિલ બાઇંગ આ ત્રણ પ્રશ્ન આપણે અહીંયા પૂરા થયા ચોથું જોઈએ ધ મિલ્કમેન ઇઝ બ્રિંગિંગ અ મિલ્ક મિલ્કમેનની લીટો છે ને એટલે હુથી બનશે ને મિલ્ક છે એના લીટો છે એટલે વોટથી બનશે હુ ઇઝ બ્રિંગિંગ અ મિલ્ક હા અને વોટ ઇઝ ધ મિલ્કમેન બ્રિંગિંગ ઓકે પાંચમું વાક્ય છે મિસ્ટર દવે ઇઝ ડ્રાઇવિંગ અ કાર

અપર્ણા સિંગિંગ સોંગ છે ગાવાની વાત છે શું ગાઈ રહી છે એટલે વોટથી વાક્ય બનાવ્યું આઠમું વાક્ય જોઈ લઈએ ચેતન એન્ડ પલક આર ડેકોરેટિંગ ધ રૂમ ચેતન અને પલક એટલે હુથી અને ધ રૂમ વસ્તુ છે તો વોટથી બનશે તો હુ આર ડેકોરેટિંગ ધ રૂમ અને વોટ આર ચેતન એન્ડ પલક ડેકોરેટિંગ શું તેઓ ડેકોરેટિંગ કરી રહ્યા છે તો રૂમ હા હવે નવમું વાક્ય છે મધર ઇઝ બેકિંગ અ કેક કેકની એટલે વોટ ઇઝ મધર બેકિંગ અને દસમું વાક્ય છે ધ ટીચર ઇઝ ટીચિંગ અ પોએમ શું શીખવાડી રહ્યા છે તો એના માટે આપણે વોટથી કરશું વોટ ઇઝ ધ ટીચર ટીચિંગ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું ચેપ્ટર ચાર ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ વર્તમાન કાળ આપણે ભણી લીધો છે તો આમાં તમને કાંઈ પણ ન સમજાણું હોય તો તમારે મને પૂછવાની છૂટ છે તમે મને પૂછી શકો છો હું તમને સમજાવીશ થેન્ક યુ ફોર વોચિંગ હેવ અ નાઇસ ડે સી સીયુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર ગુડ બાય